એક્ટિંગ અને ક્યુટ સ્માઇલ થી ફેન્સ નું દિલ જીતનાર ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિંટા ખૂબ ચર્ચામાં હતી. એક વિકલાંગ વ્યક્તિને પૈસા ન આપવા બદલ પ્રીતિને ખૂબ ટ્રોલ કરવામાં આવી. જો કે પ્રીતિએ હવે આ મામલે પોતાનું મૌન તોડી ટ્રોલર્સ પર આકરા પ્રહાર કર્યા. પ્રીતિ ઝિંટાએ પોતાની સાથે બનેલી બે ઘટનાઓનો વિડીયો શેર કર્યો અને સંપૂર્ણ સત્ય જણાવતા લખ્યું કે આ અઠવાડિયામાં બે ઘટનાઓ બની જેણે મને ખૂબ ભયભીત કરી. પહેલી ઘટના મારી દીકરી સાથે જોડાયેલી છે. એક અજાણી મહિલાએ તેની ફોટો લેવાનો પ્રયાસ કર્યો. બીજી ઘટનાની વાત કરીએ તો મારે ફ્લાઇટ પકડવાની હતી અને એક વ્યક્તિ મને રોકવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આ વ્યક્તિ મને પૈસા માટે પરેશાન કરી રહ્યો હતો. મારી પાસે જે પૈસા હતા તે મેં તેમને આપ્યા, પરંતુ આ વખતે માફ કરજો, આજે પૈસા નથી માત્ર ક્રેડિટ કાર્ડ છે એમ કહ્યું હતું. અને જ્યારે મારી સાથે રહેલી મહિલાએ તેને થોડા પૈસા આપ્યા તો તે આક્રમક થઈ ગયો હતો. સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા જવા માંગતા વિદ્યાર્થીઓએ હવે પહેલા કરતા વધારે વિઝા માટે ફી ચૂકવવી પડશે. યુએસએ હવે સ્ટુડન્ટ વિઝા મોંઘા કર્યા છે. વિદ્યાર્થીઓએ પહેલા કરતા $25 વધારે ખર્ચ કરવો પડશે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા નોન ઇમિગ્રેટ વિઝાની પ્રોસેસિંગ ફી વધારી દેવામાં આવી છે, જેના કારણે વિઝિટર વિઝા અથવા તો બિઝનેસ અથવા તો ટુરિઝમ માટે નોન પિટિઝન બેઝ એનઆઈવી માટે વિદ્યાર્થીઓ અથવા એક્સટેન્ડ વિઝિટર વિઝા માટે વિનાના લોકો માટે $185 ચૂકવવા પડતા હતા. પહેલા કિંમત $160 હતી, પરંતુ હાલમાં ચાલી રહેલા વિનિમય દરની વાત કરીએ તો ભારતીય વિદ્યાર્થીઓએ યુએસ વિઝા મેળવવા માટે ₹15,140 ચૂકવવા પડશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે ભગવાન રામલલાના દર્શન કરવા માટે રવિવારે અયોધ્યા પહોંચ્યા. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે ભગવાનના આશીર્વાદના કારણે તેમના સમૂહની શિવસેના પક્ષને ધનુષ અને કમાન તરીકેનું પ્રતીક મળ્યું છે. શિંદે કહ્યું કે આ યાત્રા રાજકીય હેતુથી પ્રભાવિત નથી. તેમણે કહ્યું કે તેઓ અયોધ્યા જાય છે, પરંતુ મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર અયોધ્યા પહોંચ્યા. તમામ રાજકીય દળના નેતા ભગવાન રામના આશીર્વાદ મેળવવા માંગે છે. તેમણે સ્વાગત માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો પણ આભાર વ્યક્ત કર્યો. શિંદે અને તેમના સમર્થકોના સ્વાગત માટે મોટા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અયોધ્યામાં રવિવારે જણાવ્યું હતું કે કેટલાક લોકો એવા છે જેમને અમારી અયોધ્યા યાત્રાથી તકલીફ થાય છે. કેટલાક લોકોને તો હિન્દુત્વની એલર્જી છે. સ્વતંત્રતા પછી પણ કેટલાક લોકો હિન્દુત્વનું અપમાન કરી રહ્યા છે. શિંદે કહ્યું કે હિન્દુ ધર્મ અને હિન્દુત્વ એક જીવન પ્રણાલી છે. હિન્દુ ઘર્ષ સહિષ્ણુ છે અને બધાને સાથે લઈને ચાલનાર છે. તેમણે કહ્યું કે ભાજપ અને શિંદે સમૂહવાળી શિવસેનાની વિચારધારા એક છે. શિંદે કહ્યું કે કેટલાક લોકો કહી રહ્યા છે કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને હાલાકી થઈ રહી છે અને સીએમ અયોધ્યા ગયા છે, તો હું તેમને કહેવા માંગુ છું કે ખેડૂતોને થયેલા નુકસાન પર કલેક્ટર અને અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છું. અમારા હિન્દુત્વ જો હૈ અન્ય ધર્મ કા અનાદર કરને વાલા નહીં હૈ ઓર સભી કો સાથ લેકર આગે બઢને વાલા, લેકિન કઈ લોગો કો લગતા હૈ કે હિન્દુત્વ હર કે घर घर में मन मन में जाएगा, पहुंच जाएगा तो हमारी राजनीतिक दुकान बंद हो जाएगी, हमारा कारोबार ठप हो जाएगा. અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 23 એપ્રિલે રામલલાને 155 દેશો અને 7 ખંડોની નદીઓ અને સમુદ્રના જળથી અભિષેક કરવામાં આવશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના મહાસચિવ ચંપત રાયના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામલલાનો જલાભિષેક કરશે. આ સાથે ઘણા દેશોના રાજદ્વારીઓ પણ સમારોહના સાક્ષી બનશે. આ કાર્યક્રમ એટલા માટે ખાસ હશે કારણ કે એ જલાભિષેક 155 દેશો અને 7 ખંડોની નદીઓ અને સમુદ્રમાંથી લાવવામાં આવેલા પાણીથી કરવામાં આવશે. આ પહેલા મણિરામદાસ છાવણીના ઓડિટોરિયમમાં સવારે 10 કલાકે ભવ્ય સમારોહનું આયોજન કરીને આ પવિત્ર જળ શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને સોંપવામાં આવશે. આ સમારોહમાં રાજનાથસિંહ અને યોગી આદિત્યનાથ ઉપરાંત ઘણા દેશોના રાજદૂતો પણ ભાગ લેશે. સાથે યોગગુરુ બાબા રામદેવ પણ હાજર રહેશે.